नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 आंकड़ा शास्त्र प्रकरण नंबर 4 प्रसारण स्वाध्याय 4 का छेलो विभाग એમાં જે દાખલો નથી આવ્યો એવો દાખલો બીજો આપણને આપેલો છે અને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે. એનો આજે આપણે અભ્યાસ કરીશું. રકમ છે આપણી નીચેની માહિતી પરથી કેટલા ટકા અવલોકન એક્સ બાર પ્લસ માઇનસ એસ ની મર્યાદામાં સમાયેલા છે તે શોધો. કેટલા ટકા એવા અવલોકન છે કે જે એક્સ બાર પ્લસ અથવા તો માઇનસ એસ એટલે કે મધ્યમ અને પ્રમાણિત વિચલન એના સરવાળા કે બાદબાકીની વચ્ચે આવતા હોય એ શોધવાના છે. તો આને શોધવા માટે આપણે બે વસ્તુની જરૂર પડે, એક હોય એક્સ બાર અને બીજું હોય એસ. હવે અસતત શ્રેણી છે પણ વર્ગીકૃત છે અને આવૃત્તિમાં અમુક આવૃત્તિઓ 20 કરતા મોટી છે અને આપણે એક્સ બાર કે એસ ગણવા માટે ડી વાળી ટૂંકી રીત એફડી નો ઉપયોગ કરશું. આ શાકના જે દિવસો આવ્યા એને આપણે એક્સઆઈ કહીશું. વેપારીઓની સંખ્યા જે છે એને આપણે એફઆઈ કહીશું. એફઆઈ અને એક્સઆઈ ઉપરથી સૌથી પહેલા આપણે ડીઆઈ મેળવીશું. ત્યાર પછી ડીઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ અને વર્ગ લંબાઈ બધામાં સમાન એક ની છે ભાગ્ય એક કરવાની જરૂર નથી. એફઆઈ અને ડીઆઈ નો અને એફડી નો ગુણાકાર કરી આપણે એફડી મેળવીશું અને એનો વર્ગ કરી એફડી સ્ક્વેર મેળવીશું. કુલ ગણો આપણે આટલી થશે. એક્સઆઈ એફઆઈ આ બંને ઉપરથી મેળવીશું ડીઆઈ. ડીઆઈ એટલે એક્સઆઈ માંથી એ બાદ કરશું અને એફ અને ડી નો ગુણાકાર કરી એફડી, એફડી અને ડી નો ગુણાકાર કરી એફડી સ્ક્વેર. સૌથી પહેલા આપણે એ ધારી લઈએ તો અવલોકન 1 2 3 4 5 6 7 8 છે બરાબર. વચ્ચેથી બે બાજુ 4 4 વધે એટલે આપણે ઉપરથી આજે 15 છે એને એ વડે ધારીશું. એક્સઆઈ માઇનસ 15 કરશું બધામાંથી 15 બાર, તો 12 માંથી 15 જાય તો માઇનસ 3, 13 માંથી 15 જાય તો માઇનસ 2, 14 માંથી 15 જાય તો માઇનસ 1, 15 માંથી 15 એટલે 0, 16 માંથી 15 એટલે 1, 17 માંથી 15 એટલે 2, 18 માંથી 15 એટલે 3 અને 19 માંથી 15 એટલે 7. 4 સિગ્મા એમડી છે તમારો 4 વધે પણ આપણે એના ગુણાકારની જરૂર નથી. એમ અને ડી નો ગુણાકાર કરીએ તો 5 3 15 પ્લસ માઇનસ છે માઇનસ થાય 10 2 20 એ પણ માઇનસ થશે. 25 1 25 એ પણ પ્લસ માઇનસ માઇનસ થાય. 65 × 0 એટલે 0. 45 1 45 35 2 70 8 3 24 અને 7 4 28. હવે એફડી સ્ક્વેર લઈએ. એફડી ગુણ્યા ડી કરીએ તો એફડી સ્ક્વેર થાય 15 3 45 20 2 40 25 1 25 0 45 1 45 7 2 14 140 24 3 72 અને 28 6 112 એફડી નો સરવાળો કરીએ તો સિગ્મા એફડી કહેવાય. એફડી સ્ક્વેર નો સરવાળો કરીએ તો એને સિગ્મા એફડી સ્ક્વેર કહેવાય. અહીંયા એફડી માટે 45 70 24 28 એ પ્લસ છે જ્યારે 15 20 35 20 55 5 60 છે માઇનસ છે. તો પ્લસ વાળા અને માઇનસ વાળા તમે ઉડાડી દો તો તમારા ચોખા 107 છે પ્લસ વધશે અને એફડી સ્ક્વેર માટે તમારો પૂરો સરવાળો થશે 479.
આ સરવાળાઓને આપણે સૂત્ર બનાવી ટૂંકી રીત છે તો x બાદ સૂત્ર થશે આપણું a પ્લસ સિગ્મા fd / a એટલે 15 થયેલા છે પ્લસ સિગ્મા fd 107 મળ્યો એ આપણા 200 છે તો 15 પ્લસ 107 ભાગ્યા 200 એટલે 0.535 થશે તો આપણે x બાર 15.535 ત્યાર પછી s શોધીએ તો s બરાબર ટૂંકી રીત છે તો વર્ગમૂળમાં સિગ્મા fd સ્ક્વેર / માઇનસ સિગ્મા fd / n નો હોલ સ્ક્વેર s બરાબર સિગ્મા fd સ્ક્વેર આપણો છે 419 એના છેદમાં 100 માઇનસ fd સ્ક્વેર / એટલે 107 ભાગ્યા 200 એનો વર્ગ s બરાબર 4.79 100 વડે ભાગ્યો તો 200 છે એટલે 2.495 માઇનસ આ 107 ભાગ્યા 200 એટલે 0.535 અને એનો વર્ગ કરીએ તો એ થાય 0.286 બાદ કરી નાખો તો 2.109 વધે અને એનો રૂટ દૂર કરી નાખો તો 1.452 થાય આટલા સુધી ગણતરી આપણે વારંવાર કહી મધ્ય પ્રમાણ પૂછ્યું પણ હવેથી અહીંયાથી આ ગણતરી છે નવી છે એક્સ બાર પ્લસ માઇનસ એક્સ અહીંયાથી આ ગણતરી છે સૌથી પહેલા આપણે એક્સ બાર માઇનસ એક્સ કરીશું એક્સ બાર આપણો છે અહીંયા બરાબર જોજો એક્સ બાર છે 15.535 એમાંથી માઇનસ એક્સ 1.452 કરીએ તો આપણી પાસે વધશે 14.083 આપેલ પછી એક્સ બાર પ્લસ એક્સ કરવાનું 15.535 પ્લસ 1.452 બેનો સરવાળો કરો એટલે થાય 16.987 એક વાર માઇનસ કરવાનું એક્સ બાર વધી એસ એક વાર પ્લસ કરવાનું પછી ખાસ જોઈએ આ 14.083 એક્સ બાર માઇનસ એસ કર્યું અને એક્સ બાર પ્લસ એસ કરો તો 16.987 તમારે શું કરવાનું અવલોકનમાં જવાનું એક્સ આઈ 14.083 થી મોટા અને 16.987 થી નાનો અવલોકન છે અવલોકન તમારે શોધો 14.083 થી મોટા અને 14 છે 14.083 કરતા નાના છે એ નહીં લેવા પણ 15 છે એ મોટા છે 16 છે એ મોટા છે સત્તરની 14 કરતા મોટા કહેવાય પણ આપણે 16.98 થી નાના લેવાના છે તો 17 લઈ શકાશે એટલે બે અવલોકન મળે આપણને 15 અને 16 એ 15 અને 16 અવલોકન આપ્યો હોય એને જો એ સામે આવૃત્તિ આપી હોય તો આપણે એને આવૃત્તિ લેવાની એકની આવૃત્તિ છે 65 અને એકની આવૃત્તિ છે 45 બે થી 110 છે અને 80 ટકાવાળી કાઢવાની કુલ આવૃત્તિ કેટલી આપી છે તો કે 200 કુલ 200 હંમેશા કુલ છે એ 100% કહેવાય તો 200 એ 100% હોય તો આ બે ની આવૃત્તિ 110 હતી તો 110 એ કેટલા એટલે આપણે કરશું 110 ગુણ્યા 100 ભાગ્યા 200 બરાબર જવાબ આવશે આપણો 55 એનો મતલબ એવો થાય કે એક્સ બાર પ્લસ માઇનસ એસ ની મર્યાદા 55% અવલોકન સમય છે આપણને કેટલા ટકા અવલોકન એક્સ બાર
प्लस माइनस एस नी मर्यादा में समय ना छे वो शोधवानुं कीधुं छे तो आपणे कहेशुं के 55% अवलंबनो छे एक्स बार प्लस माइनस एस नी मर्यादा में समय ना छे। फरीथी एक वार ज्यारे दाखलामां एक्स बार प्लस माइनस एस शोधवानुं होय तो तमे कोई पण रीतनो उपयोग करी शको, टूंकी रीत लीधी छे तमे सीधी रीत पण लई शको, टूंकी रीत के सीधी रीत नो उपयोग करी सौथी पहेला एक्स बार अने एस शोधवानुं, x बार અને s મળી જાય પછી ગણતરી તમારે ઓરિજિનલ શરૂ થશે, x બાર માંથી s બાદ કરશો એટલે તમને એક આંકડો મળશે, એ જે આંકડો એના કરતા મોટો હોય ખાસ રાખજો, અને x બાર + s કરશો એટલે એક આંકડો તમને મળશે એના કરતા નાનો હોય એને તમારે xy માંથી શોધવાનો છે। અહીં આપણે 14.083 મળ્યા તો 14.083 થી મોટા માં શોધવાનો તો કયા હોય કે 15 હોય 16 હોય 17 હોય પણ 16 પટ ઘટાડો થી ના લેવાય તો મને બે જવાબ મળશે 14 થી મોટો હોય કે 16 થી નાનો હોય કે 16 પટ ઘટાડો કે 17 થી નાનો હોય એ બે મળશે 15 અને 16 ઈ બે અવલોકનની મારે આવડત લેવાય એક ની 65 હતી એક ની 45 બે નો સરવાળો કર્યો તો કેટલા આવ્યા 110 કુલ આવતી 200 હતી કુલ એટલે 100% કહેવાય ત્રિરાશી નું પરિ 200 એ 100% તો આ 110 એ કેટલા તમને જવાબ મળે 55 લખવાનું x બાર પ્લસ માઇનસ s ની મર્યાદામાં 55% અવલોકનો છે એ સમય અલાસ ત્યાર પછીના જે એક બે દાખલા છે જે અગાઉ આપણે ગણી ચૂક્યા છીએ અને તમને હોમવર્કમાં ગણવા માંગતા આપું છું અને પછી જ્યારે મળશું ત્યારે પાંચમા પ્રકરણની શરૂઆત કરશું। વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો ત્રીજો દાખલો જે છે આમ તો એ દાખલા ગણેલા છે આપણે પણ એની સૂચના થોડી અલગ છે એટલા માટે એને આપણે એ નોંધ લઈએ। ત્રીજા દાખલાનો પ્રથમ છે નીચેની માહિતી પરથી પ્રસારનું યોગ્ય માપ શોધો અને તેનું સાપેક્ષ માપ મેળવો। હવે પ્રસારનું યોગ્ય માપ શોધો એવી સૂચના હોય ખાસ યાદ રાખજો મિત્રો પ્રસારનું યોગ્ય માપ છે એ છે खुलो छड़ो कहवाय त्यारे तमे बीजू कोई माप छे शोधी न सको मात्र ने मात्र तमे चतुर्थक विचलन शोधी सको अने चतुर्थक विचलन नुं तमारो सूत्र होय मूकशो तो तमने चतुर्थक विचलन मळशे 5.75 चतुर्थक विचलन जेनो सूत्र चतुर्थक विचलन बराबर Q3 माइनस Q1 छेद Q3 प्लस Q1 तमे चतुर्थक विचलन नो सूत्र मूको एटले तमने एनो सापेक्ष माप पड़े अने ए मळशे तमने 0.25 मात्र आ सूचना माटे आ उल्लेख मां लीधो કે જો પ્રસારનું યોગ્ય માપ કીધું હોય તો યોગ્ય માપ છે ચતુર્થક વિચલન અને જો પ્રસારનું શ્રેષ્ઠ માપ કીધું હોય તો શ્રેષ્ઠ માપ છે પ્રમાણિત વિચલન આ ખાસ યાદ રાખવું। ત્યાર પછી થી ઓછા અને થી વધુ પ્રકારના દાખલાઓ આપણા સિલેબસમાં આવ્યા છે વધેલ પરંતુ પ્રકરણ બે માંથી આપણા આવૃત વિતરણનો ભાગ રદ થયો છે એટલે થી ઓછા અને થી વધુને આપણે ધ્યાનમાં લેશું નહીં પણ આઠમો દાખલો જે છે એ હું તમને ગણવા માટે આપીશ કે આપણે અગાઉ હમણાં વિભાગમાં જે થયેલો બે સમૂહના સરખામણી કરી અને ચળિયાત શોધવાનો એવો જે છેલ્લો કઈ પ્રેક્ટિસ કરજો લખવાનું છે બંને સમૂહનો ચળનાંક શોધી ક્યાં સમૂહમાં સાપેક્ષ ચલન વધુ છે જેનો ચળનાંક વધુ આવે એમાં ચલન વધુ છે કહેવાય અને તે જણાવવાનું આપણને કીધું છે વર્ગો આવ્યા છે xi કેસુ એ 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 અને 60 થી 70
समूह ए અને સમૂહ બી બે સમૂહ હોય છે એમાં અવલોકન છે 7 10 20 18 અને 7 બી માં અવલોકન છે 5 9 21 15 અને 6 આ બંને સમૂહ સમૂહ એ હોય કે સમૂહ બી હોય બંનેને એક એક વખત એફઆઈ તરીકે લેવા એક વાર તમારે એફઆઈ લઈ અને આને એફઆઈ લઈ તમારે એસ સાત અને એસ શોધવું અને સીવી લો આપણું સૂત્ર હોય સીવી બરાબર પચીસ પરિપૂર્ણ ઘણી બધી રીતો જે રદ થયેલી છે એ આપણે દૂર કરી છે ખાસ કરીને વિસ્તાર અને સરેરાશ વિચરણના દાખલાઓ છે અન્યથી ઓછા થી વધુ પ્રકારના આવૃત્તિ વિતરણના દાખલાઓ છે કે જે આપણા સિલેબસમાંથી રદ થયા છે એને આપણે ધ્યાનમાં લીધા નથી આ સિવાયના તમામ દાખલાઓ અને તમામ રીતને આપણે ધ્યાનમાં લીધી છે તો બરાબર ઘરે આનો દ્રઢતાપૂર્વક અભ્યાસ કરવા આપણને ખાસ આગ્રહ કરવામાં આવે છે.